हर हर महादेव माँ उमा, 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 माड़ी शांति करण जग भरा, माड़ी घर हव घड़ाय गम गा, एथी नमये मातन नारायणी मा विश्वारूप वैरा, एथी नमये मा नारायणी माड़ी विश्वारूप वैरा, मृत्युंजय महादेव त्राहि माम शरणागतम, जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने, पण देवी दी गणा अनमाड़ी तू पाधरिए, जन हो पादरा ये पण ये मा हो जो कोई दिन कफर जना, अरे माड़ी वेला ये टाल जे वरवड़ी, ये पण ये मा हो जो कोई दिन कफर तना, अरे माड़ी वेला ये टाल जे वरवड़ी, भगवान महादेवनी पवित्र भूमि मामादेवना सानिध्यमा एना चरणोमा वंदन करी पूजा आया बापू बैठा छे, आया एमना चरणोमा वंदन करी। आम तो घणीवार आया बापूनी साथे घणी वार यादी थई गई, दर मासे आया भजनो होय छे अने ए भजन में अँ बधाए सौ सौनी मोज प्रमाणे भजनोनी लेर करावी, अमे पण हजी आया आपड़ा जे बधा भजनिको छे एमनी पहेली आपणे भजन सांभळवाना छे। हूँ पण अँ मारी काली खेली भाषामां एक संतना चरणोमां अँ भाव व्यक्त करवा दरेक कलाकारो अँ आवता होय छे, એમાં હમણાં આપણે ભાઈ મહેશભાઈ ગાતા હતા, એમને એકવાર તાળીઓથી વધાવો, ખૂબ સારા ભજનો એવા જ આપણા મનહરદાનભાઈ ગઢવી જેનું સૌરાષ્ટ્ર ગુજરાત કંસ કાઠિયાવાડ જેનું ગૌરવ લઈ શકે એવા અડાભી રહ્યા કલાકારો પધારે મનહરદાનભાઈ તાળીઓથી વધાવી આપણે, એવા જ આપણે નારણ બાપુના દીકરા ભાઈ હરેશભાઈ બહુ સારા ભજનીક છે એમને પણ તાળીઓના ગગડાટથી આપણે વધાવી, એવા રજનીભાઈ ભટ્ટી બહુ સારા ભજનીક છે એમને તાળીઓથી આપણે વધાવી, અહીંયા
હજી પણ કેટલા કલાકારો બાકી છે, બેઠા છે, એ બધાને ભાવથી એક બાપુના સાનિધ્યમાં અહીંયા અવાય અમારા સાજિંદા મિત્રો, એમને પણ તાળ્યું છે એકવાર વધાવી. બાપુના સાનિધ્યમાં અહીંયા આવીએ, સંતોના ચરણોમાં આવીએ, વધારે કાંઈ અહીંયા બોલીએ ન બોલીએ, ખાલી અમારે તો મનહરભાઈને બેને લીમડા પ્રોગ્રામ હતો એટલે નાથી મને કીધું, મને કે બાપુને કે આ ભજન છે, તો મેં કીધું મને કે હાલો આપણે આનંદ કરશું. અહીંયા બોલવા કરતાંય આવા સાધુડાના દર્શન થાય ને, એથી આપણા બીજા ભાગ ન હોય. ઘણીવાર બોલ્યો છું, ઘણીવાર કીધું છે કે સાધુના સાનિધ્યમાં જઈ કદાચ ભગવાનની આગળ તમે થોડી ઘણી ભૂલ કરી શકો, પણ સાહેબ એક વિચાર કરજો કે આ સંતોના સાનિધ્યમાં. એક મારા કોજ્યાના રામકવિનો દુહો છે, મોત ભાળી મલકા એક સુરો ને બીજો સંત. મૃત્યુ આવે ત્યારે બે જ વ્યક્તિને મોજ હોય, એક સુરવીર ને મોજ હોય ને બીજી ભારત વર્ષના સાધુ ને મોજ હોય. મોત ભાળી મલકા એક સુરો ને બીજો સંત, પણ મોઘાઈ મૂલા મોત ને ઓલા રાકા હું સમજે રામડા. જેને ખબર જ ન હોય એ સમજી શકે નહીં, પણ ઘણી વાર બોલ્યો છું. આજે પણ પ્રોગ્રામમાં મેં કીધું હતું, મંડપ સાધુમાં હતો, હું એટલું બોલ્યો છો. મેં કીધું કદાચ પરમાત્મા બોલે એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે, પણ મારા ભારત વર્ષનો સાધુ બોલે ને એમાં દાણોય ફેરફાર ન હોય. સાહેબ પરમાત્મા બોલે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે, પણ ભારત વર્ષનો સાધુ બોલે એમાં ફેરફાર ન થઈ શકે. એક ભાઈ મને પ્રશ્ન કર્યો, મને કે સાધુ બોલે એમાં કેમ ફેરફાર ન થાય? મેં કીધું સવારામ બાપાનું ભજન છે, આટલો કોરાનો આવ્યો તો સવારામ બાપાના ભજને તો વર્ષો પહેલા આપણને કહી ગયા સવારામ બાપા કે નામ વાળાને ની નડે જેને નામનો આધાર છે. એમ આવા સંતો પાસે આપણે આવીએ છીએ. આ કોરોનામાં એટલું એટલું માણસો હેરાન છું, ચંદ્ર સુધી જવાની વાતો કરતા હતા, હેરીમાં નહોતા નીકળતા, અને આપણા સંતો છે એ સાહેબ ઉઘાડા મોઢે બહાર લેર કરતા હતા. આ ભારત વર્ષના સાધુનો કરત કોણ કરે હે? પણ ભરોસો કયો હતો એટલે આપણા નરસિંહ મહેતાએ કીધું છે કે રામ રટન સાંજ સવારે પસી બીક કોની અમારે, રામ રટન રામ રટન રામ રટા, રામ રટન સાંજ સવારે પછી બીક કોની અમારે, કે આવ્યો છું તારે દુવારે પછી બીક કોની અમારે, કે રામ રટન રામ રટન સાંજ સવારે પછી બીક કોની અમારે, એ આવ્યો છું તારે દુવારે બાવાજી, આવ્યો છું તારે મહાદેવ.
સાંજ સવારે પછી બી કોની અમારે, આવ્યો છું તારે દ્વારે પછી બી કોની અમારે. વાત એ કરતો હતો કે આ દેશનો સાધુ બોલે એ ખોટું ન હોઈ શકે, સાધુ બોલે ખોટું ન હોઈ શકે. મારે બે ખાલી એક બે મિનિટ જ લેવી છે, પછી આપણે ભજનો સાંભળવા છે. બાપુ એ આદેશ છો, મનોહરભાઈ બધાએ કીધું એટલે અહીંયા ન બોલીએ તો ભરાઈ જાય એવો સાધુડા બેઠા છે સાહેબ. આપણે બોલી કે છે ને, બોલીને બકવાતણી બહુ લાગે મને બીક, પણ એટલું કહું ભારત વર્ષના સાધુ બોલે એમાં ફેરફાર ન હોય સાહેબ. એનો એક નાનો એવો પ્રસંગ, એક સોર બરોબર નીકળ્યો એટલે સોરની પાસે સંત ઉભા રહ્યા. સોરને કીધું કે આજે મારે રાતવાહો કરવો છે, એટલે સોરે કીધું, સોર નિખાલસ હતો, નિખાલસ થતા એટલું કીધું કે બાપુ તમે રાતવાહો કરો એનો મને વાંધો નથી, પણ હું સોર છું. સાધુને મોઢે ખોટું ન બોલાય, હેક હું સોર છું, મારથી ખોટું ન બોલાય. અરે સાધુએ કીધું બેટા તું સોર છો પણ નિખાલસ છો, તારી પાસે રોકાવું છે. સાધુ રોકાય છે. એક દી બીજે દી પૂછ્યું સાધુએ કે બેટા ચોરી કરવા જા તને કઈ માલ મળે, કે બાપુ આજ નથી મળ્યો પણ કાલ મળશે. પાછા પૂછે બીજે દી બેટા કઈ માલ મળ્યો, ના બાપુ આજ નથી મળ્યો કાલ મળશે. એક મહિનો સાધુ રોકાણા, એક મહિના સુધી પૂછે છે ને ચોર જવાબ આપે છે બાપુ આજ નથી મળ્યો કાલ મળશે, પમદી મળશે, પેલાંદી મળશે. અને સાધુએ કીધું કે એક સોરને જો ભરોસો હોય કે મને સોરીનો માલ મળે તો મેં તો ભગવો ભેગ કે પહેર્યો, મને કેમ ભરોસો ન હોય ભગવાન નો મળે સાહેબ. એક સોરને જો આપતો હોય એમ એ ભારત વર્ષનો સાધુ છે એ આપી શકે 100%. મેં આ વાત કરી એટલે એક ભાઈ મને પ્રશ્ન કર્યો, મને કે તમે વાતે વાતે એમ કહો ભારત વર્ષનો સાધુ બોલે એમાં ફેરફાર ન હોય. મેં કીધું સાંભળ ભાઈ તને વાત કરું, મારા ભારત વર્ષનો સાધુ બોલે એમાં ફેરફાર કેમ ન હોય. એક માં દોનો દંપતી બે ગામડામાં રહી છે. નારદજી વીણા લઈ નારાયણ 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 કરતા નીકળે છે. એમાં દોનો દંપતી બેઠા છે એટલે નારદજી જઈ નારદજીને પૂછ્યું કે નારદજી તમે તો ભગવાન પાસે રહ્યો ને, વિષ્ણુ પાસે. હા નારદજી મારા ભાગમાં સંતાન હોય પરમાત્માને પૂછતા આવજો ને. ટૂંકમાં નારદજી પૂછે છે ભગવાનને, એટલે ભગવાને કીધું કે એના ભાગમાં સંતાન નથી. નારદ એને કયો આ ભવ 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 ભક્તિ કરીને જીવન જીવી લે. બે દોનો દંપતિ ભક્તિ કરીને જીવન જીવે છે. અને હવે સાંભળજો સાહેબ, એક સાધુ નીકળે છે અને સાધુના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે સમડે કી ઝૂંપડી મેં આગ લગી હે કોઈ બુઝાવનારો. એક સામડાની ઝૂંપડી હળગે છે, ચમડે કી ઝૂંપડી મેં આગ લગી હે કોઈ બુઝાવનારો. ગામડાની ભાષામાં કહું તો એ દોનું દંપતીને ભગવાને ના પાડી દીધી તમારા ભાગમાં સંતાન નથી ને, એ કાંઈકી જેટલો રોટલો આપ્યો. સાધુ એક બટકું ભર્યું, બીજું બટકું ભર્યું, ત્રીજું બટકું ભર્યું અને સાધુના મોઢામાંથી શબ્દ નીકળી ગયો, મૈયા તેરે કો હાથ લડકાવો, મૈયા તેરે કો હાથ લડકાવો. અને સાહેબ એક પછી એક સંતાનનો માએ જન્મ આપ્યો અને હાથ હાથ સંતાનોના જન્મ આપી દીધા. અને પછી માં હાથે દીકરાને રમાડતી હતી એમાં નારદજી નીકળ્યા. નારદજી નીકળ્યા એટલે નારદજીએ કીધું કે કોકના દીકરા તો માં કેવા રમાડીને મોટા કરે, નારદ આ કોકના ને હાથે હાથ મારા, હાથે હાથ મારા કીધા. નારદ ની સોટલી તરત ટાવર પકડ્યો, હાથે હાથ તમારા. હા વિષ્ણુએ આમ જ મને ખોટા બોલો કર્યો. ભગવાન વિષ્ણુ પાસે જાય તો ભગવાન વિષ્ણુએ કીધું કે નારદજી તો કહા કે હું એક વાત કરું, તમારો પ્રશ્નનો જવાબ હું પછી આપું, પણ મને કાળજામાં બળતરા થાય, કોકનું કાળજું લઈ આવી ગયો. અરે નારદ કે હું કાળજા મળતા છે. નારદ જાવ તો ખરા, કોક કાળજું દેનારો જગતમાં આવે છે. અને તણહેરીની તળેટીમાં એક રૂખડીયો સંત બેઠો હતો. મહેશભાઈ ગાયું ને રૂખડ બાવા તું હળવો હળવો હાલ. તણહેરની તળેટીમાં એક રૂખડીયો સંત બેઠો હતો. નાજે નારદે કીધું પરમાત્માને જોવે છે કોઈ કાળજું દેનારો, કે નારદ ઈશ્વરને જોવે ને તો એક કાળજું હું પણ હાથ હાથ કાઢી કાળજા કાઢીને આપી દઈ. નારદજી ટૂંકમાં
કીધું નારદજીને કે કટાર છે તક આ, અને કટાર ઈ રાખતા, અને આમ જા કટાર ઉછી કરી કાળજુ કાઢીને આપી દીધું. નારદજી જા ભગવાન પાસે જાય તો ભગવાને કીધું કે નારદજી શું પ્રશ્ન કરવા આવ્યા હતા, તમે ઓલા દોનો દંપતીને ના પાડી છે કે એના ભાગમાં સંતાન નથી, તમે હાથ દીકરા આપ્યા, મને તો ના પાડી હતી. કે નારદ જે કાળજુ કાઢીને દે ને ધારે તો હાથ દીકરા દઈએ કે નારદ, હે કાળજા કાઢીને દે ધારે તો હાથ દીકરા દઈએ કે નગર. નારદ તમારું કાળજુ ક્યાં કુતરા ઢરડી જતા કાઢીને દીધું હતું ભાઈ, આ દુનિયામાં કાંઈક આપે એની ઉદારતા રહી છે, બાકી નો આપે ને હાવ બુદ્ધિથી ગાળિયા જ કરવા હોય એની તો કઈ વાતો ન થતી ને. જે કાંઈક આપ્યું છે એમ આવા સાધુડાના ચરણોમાં આવી જાય અને બસ વધારે કાંઈ નહીં સાહેબ સારું જીવાઈ જાય, એટલે અમારો કવિ લખે કે આમ કા કરો રે પ્રાણી આમ કા કરો, હરી હરી ભજતા તમે કોક તોતરો, આમ કા કરો રે પ્રાણી આમ કા કરો, રામ રામ ભજતા તમે ખાતા માથે હવે નવા નો કરો, જૂના ખાતા માથે જૂના ખાતા માથે હવે નવા નો કરો, આમ કેતા નો માનો તો પછી પાટમાં પડો, આમ કેતા નો માનો તો પછી સુધી મને સાંભળ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા ભજનોથી આપણે પાછો આનંદ કરીએ, મનહરદાનભાઈને વિનંતી કરી એવા ભજનો લઈ અને અહીંયા આપણી વચ્ચે વધારે એમને તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. આવે મનહરદાનભાઈ ગઢવી.